हेलो फ्रेंड्स, आज हूँ तमने रजवाड़ी खीचड़ी रेसिपी बतावी रही छूँ। मैं तो आ खीचड़ी बनावती वक्त मैं खड़ा मसालानो उपयोग कर्यो छे, एटले खीचड़ी खावा में एकदम स्पाइसी बनशे। बीजू एम छे कि आ खीचड़ी बनावती वक्त मैं 3 થી 4 दाळनो उपयोग कर्यो छे अने अलग अलग शाकभाजी पण लीधा छे, एटले खीचड़ी खावा में हेल्धी, टेस्टी अने स्पाइसी बनशे। अने हाँ मित्रों, आ रेसिपीनो वीडियो तमे छेक सुधी नक्कीथी जोजो, कारण आ खीचड़ीना अंतमां मैं जे एक स्पेशल तड़को आप्यो छे ने, एनाथी आ खीचड़ीनो टेस्ट एकदम रजवाड़ी जेवो आवशे। मित्रों, आपणा गुजराती रसोई चैनल पर अवनवी रेसिपी हूँ तमारा माटे अपलोड करती हूँ छूँ, पण जो तमारे जोवी होय ने मित्रों तो आपणा गुजराती रसोई चैनल सब्सक्राइब करवू पड़शे अने बाजूमां आपेला बेल आइकॉन ने पण क्लिक करवू पड़शे। हूँ ज्यारे तमारा माटे रेसिपीज नाखूँ तो एना नोटिफिकेशन सौ प्रथम तमारा पासे आवशे। सौ प्रथम खीचड़ी बनावा माटे आपणे 1.5 कप चोखा लईशुं। અહીંયા મેં આપણે રોજ નોર્મલી ભાત બનાવવા માટે જે ચોખા લઈએ છીએ એ જ ચોખાનો ઉપયોગ કર્યો છે, અને 1.5 કપ મગની દાળ, ચણાની દાળ, મસૂરની દાળ અને છાલવાળી મગની દાળ આ મળીને આપણે 1.5 કપ લેવાની છે, એટલે 1.5 કપ ચોખા અને 1.5 કપ મિક્સ દાળ લેવાની છે। ચોખા અને દાળને આપણે 15 થી 20 મિનિટ માટે પલાળી રાખીશું જેથી તમારી ખીચડી સોફ્ટ બનશે। હવે કુકરમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું। તેલ ગરમ થાય કે 1 ટીસ્પૂન રાઈ નાખીશું, રાઈને આપણે ક્રેકલ થવા દઈશું, પછીથી 1 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન હિંગ, 2 તમાલપત્ર, 2 લાલ સૂકા મરચાં, 2 મોટી કાળી ઈલાયચી, 2 થી 3 તજના ટુકડા, 4 થી 5 લવિંગ અને 5 થી 6 કાળા મરી નાખીશું। આ ખડા મસાલાને આપણે 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું। 2 બટાકાના ચોરસ ટુકડા કરીને નાખીશું। બટાકા આપણે આ રીતે મીડિયમ રાખીશું। અડધો કપ લીલા વટાણા, 1 ગાજરના આ રીતે લાંબા ટુકડા કરીને નાખીશું। મિત્રો, જો તમારા પાસે ફણસી અને કોબી હોય તો તમે એ પણ શાક નાખી શકો છો, તમને ભાવે બધા તમે શાકનો ઉપયોગ આમાં કરી શકો છો। શાક નાખ્યા બાદ 2 થી 3 મિનિટ માટે આ શાકને આપણે તેલમાં વઘારી લઈશું। એક થી 1.5 ટીસ્પૂન આદુ અને લસણની પેસ્ટ નાખીશું। પેસ્ટ નાખ્યા બાદ ફરીથી આપણે સાતળી લઈશું। ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે। પછીથી 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું અને 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું નાખીને હલાવી લઈશું। પલાળીને રાખેલા ચોખા અને મિક્સ દાળને આપણે નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું। મિત્રો, આ બધો પ્રોસેસ તમારે લો ગેસ ઉપર જ કરવાનો છે। ત્યારબાદ આપણે જરૂરિયાત પ્રમાણે પાણી નાખીશું। મિત્રો, અહીંયા મેં 1.5 કપ ચોખા અને 1.5 કપ મિક્સ દાળ લીધી છે, એટલે ટોટલ ખીચડીનું પ્રમાણ છે 3 કપ, તો અહીંયા મેં 6 કપ પાણી નાખ્યું છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું। મિત્રો, આ ખીચડી બનાવતી વખતે મેં સિંગદાણા નથી નાખ્યા, પણ તમે જો સિંગદાણા નાખશો તો એનો પણ ફ્લેવર આ ખીચડીમાં ઘણો સરસ આવે છે।
કુકર ઢાંકીને બે સીટી વગાડી લઈશું. કુકરની બે સીટી થાય ત્યાં સુધી આપણે એને જે સ્પેશિયલ તડકો આપવાનો છે ને મિત્રો, એની તૈયારી કરીશું. પેનમાં 4-5 ટીસ્પૂન ઘી ગરમ કરવા માટે મૂકીશું. મિત્રો, અહીંયા મેં દેશી ઘીનો ઉપયોગ કર્યો છે. અડધો કપ ઝીણું સમારેલું લીલું લસણ નાખીશું. અડધો કપ ઝીણા સમારેલા સ્પ્રિંગ ઓનિયન નાખીશું. મિત્રો, જો તમારી પાસે લીલું લસણ અને સ્પ્રિંગ ઓનિયન ઘરમાં અવેલેબલ ના હોય ને, તો તમે સૂકું લસણ અને ડુંગળીનો ઉપયોગ કરીને પણ આ વઘાર કરી શકો છો. એક ઝીણું સમારેલું ટામેટું નાખીશું. ટામેટું નાખ્યા બાદ આપણે થોડું મીઠું નાખીશું, જેથી તમારું ટામેટું જલ્દીથી સોફ્ટ થઈ જશે. મીઠું નાખ્યા બાદ આપણે હલાવી લઈશું. ટામેટું આપણું સરસ રીતે સોફ્ટ થઈ ગયું છે. 1/2 ટીસ્પૂન હળદર નાખીશું. 1/2 ચમચી લાલ મરચું નાખીશું. 3/4 ટીસ્પૂન ગરમ મસાલો. 10-12 સૂકી દ્રાક્ષ. 10-15 કાજુ નાખીને હલાવી લઈશું. મિત્રો, કેટલો યમ્મી લાગી રહ્યો છે ને આ વઘાર. મિત્રો, આ વઘારથી તમારી રજવાડી ખીચડી ખાવામાં એટલી જોરદાર લાગશે કે ઘરના બધા સભ્યોને નક્કીથી ભાવશે. કુકરનું પ્રેશર ઓછું થાય કે આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈશું. મિત્રો, આપણી ખીચડી હવે તૈયાર થઈ ગઈ છે. હવે તૈયાર કરેલા તડકાને આપણે આ ખીચડી ઉપર નાખીશું. વઘાર નાખ્યા બાદ ખીચડીને સારી રીતે મિક્સ કરી લઈશું. હેલ્ધી અને ટેસ્ટી રજવાડી ખીચડી મિત્રો તમારા માટે તૈયાર છે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે ફરીથી મુલાકાત કરીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.